श्री कच्ची गुर्जर लोहार वाघेला परिवार ना देवस्थान नलनवर आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ नैवा श्री कच्ची गुर्जर लोहार वाघेला परिवार ना देवस्थान नल्या द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ एवं नियाणीओनु सन्मान योजायो। सुप्रसिद्ध कथाकार शास्त्री कौशिक भाई भट्ट द्वारा श्रीमद भागवत कथा नु रसपान करावायु हतु। जेमा गामो गाम थी लोहार वाघेला परिवार ना भाईयो बहनों तथा वाघेला परिवार ना प्रतिनिधिओ उपस्थित रहा हता। 8 दिवसना कार्यक्रम में पहला दिवसे पोथी यात्रा दीप प्रागट्य कथा प्रारंभ नु आयोजन करवामां आव्युं हतुं अने बीजा दिवसे दिवसना कथा श्रवण करी रात्रे संतवाणी नु कार्यक्रम राखवामां आव्यो हतो। जेमा कलाकार देवराजभाई गढवी, कच्छ कोइनूर तथा कवि श्याम गढवीए संतवाणी नी मौज मनावी हती। આજે 5મા દિવસે સવારના શ્રી રામ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોર પછી શ્રી કૃષ્ણ જન્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામોગામથી પધારેલ સૌ મહેમાનોના સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યા હતા। શ્રી કચ્છી ગુર્જર લોહાર વાઘેલા પરિવાર નલિયાના પ્રમુખ પરેશભાઈ જયંતિલાલ વાઘેલા તેમજ તેમની સમગ્ર કારોબારી ટીમે પૂરેપૂરી મહેનત અને જહેમત ઉઠાવી હતી। આજે વિક્રમ સંવત 2080ના નવા વર્ષમાં કાર્તક મહિનાની આ શુક્લ દશમીથી કચ્છી ગુર્જર લોહાર સમાજના યશસ્વી જે સમાજમાં સંત મુરદાસજી જેવા મહાન સંતનું પ્રાગટ્ય થયું એવા વાઘેલા પરિવાર દ્વારા નલિયા મુકામે એમના કુલદેવી માતાજી, મુંબઈ માતાજી અને વિશ્વકર્મા દાદાના દિવ્ય દેવસ્થાનના સાનિધ્યમાં સમસ્ત વાઘેલા પરિવારના સર્વાંગીય વિકાસ માટે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક વિકાસ થાય અને સમગ્ર પરિવારમાં સેવા અને સંગઠનનો ભાવ એકત્રિત થાય એ માટે નલિયા મુંબઈ માતાજી દેવસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા સમસ્ત વાઘેલા પરિવારને સાથે રાખીને એક ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। એક પરિવાર સાથે મળીને 7 દિવસ સુધી એક મંડપ નીચે બેસે, એક પરિવાર આખો સાથે મળીને 7 દિવસ સુધી ભોજન લે, એનાથી પરિવારની એક પારિવારિક ભાવનાની દૃઢતા નિર્માણ થાય, પરિવારની એક સંગઠનની ભાવના નિર્માણ થાય એ હેતુથી આ શ્રીમદ ભાગવત કથાનું સુંદર અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની અંદર માત્ર વાઘેલા પરિવાર નહીં પણ સમસ્ત કચ્છી ગુર્જર લોહાર સમાજના અનેક યશસ્વી પ્રમુખ ઉપપ્રમુખ અને મારા બહેનો એટલી જબરદસ્ત મહેનત કરી છે, મને સાથ આપે છે, વાઘેલા પરિવારની એકતા બતાવી છે સમસ્ત સમાજને કે વાઘેલા પરિવાર ઓલ ઇન્ડિયા નહીં ઓલ્ડ વર્લ્ડમાં જે જગ્યાએ દેવસ્થાના છે એ સંપૂર્ણપણે નલિયામાં એક એક જ જગ્યાએ દેવસ્થાના છે। મા મમાઈના આશીર્વાદથી, મા મમાઈના સાનિધ્યથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, સ્વીડન હોય કે લંડન હોય, વાઘેલા પરિવારનો કોઈ પણ ભાઈ હોય એ નલિયામાં આવી અને માને ચરણે શીશ નમાવે છે। આ માને કોટી કોટી વંદન, મા મમાઈના આશીર્વાદથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને ભવ્યાતિ ભવ્ય આ કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો, માના આશીર્વાદથી અમે ઉજવી રહ્યા છીએ। આજે કથાનો આજે 4થો દિવસ છે અને આજે કૃષ્ણ જન્મ, રામ અવતાર એમ જ સારા સારા પ્રસંગો આજે ઉજવી રહ્યા છીએ। કથાના માધ્યમ પહેલી દિવસથી વેશભૂષાનો અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે, જેમાં 22 તારીખથી કરી અને આજે 25 તારીખ સુધીના વેશભૂષાના જે કાર્યક્રમો બહુ સારી રીતે આપણે નિહાળી રહ્યા છીએ। સમસ્ત વાઘેલા પરિવારના ભાઈઓ એમ જ અમારા ભક્તિશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, આગેવાન શ્રીઓ સૌએ સારો સહકાર આપ્યો છે એવી સારી ભાવના સાથે અને નલિયાના યુવક મંડળના જે ભાઈઓ સારી રીતે સહકાર આપ્યો છે, જે રસોડાની સંપૂર્ણ જવાબદારી બહુ સારી રીતે નિહાળી રહ્યા છે, આપ સૌ નિહાળી રહ્યા છો અને સારી રીતે અમે વ્યવસ્થા કરી છે જે ભાઈઓ માટે અને ક્યાં પણ જાતની કોઈ ખામી ન રહે એ ભાઈઓની અમે અપીલ કરી છે। રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, નલિયા।